नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 ની અંદર વ્યાકરણ અને તેમાં અલંકાર વિશે ભણીશું। તો પહેલા અલંકાર એટલે શું? તો કે અલંકારનો સામાન્ય અર્થ એવો થાય ઘરેણું કે શણગાર આભૂષણ। તો ઘરેણું તો કે શરીરની શોભા વધારવા માટે જેમ ઘરેણાનો ઉપયોગ થાય। સ્ત્રી એ જ્યારે ઘરેણા પહેરે ત્યારે એની સુંદરતામાં એની શોભામાં વધારો થતો જોવા મળે છે। તેવી જ રીતે જ્યારે ભાષાની શોભામાં વધારો કરવો હોય તો ત્યારે આભૂષણનો ઉપયોગ કરવો પડે અને એ આભૂષણ એટલે અલંકાર। તો અલંકારનો સામાન્ય અર્થ તમે એવો લખી શકો કે કાવ્ય કે કાવ્ય પંક્તિની શોભામાં વધારો કરવા માટે ભાષાની જે અભિવ્યક્તિ વપરાય તે અલંકાર, આવું તમે લખી શકો। અથવા તો સિમ્પલ વ્યાખ્યા તો કાવ્ય કે કાવ્ય પંક્તિની શોભામાં વધારો કરવા માટે જે વપરાય તે અલંકાર, આવી તમે અલંકારની વ્યાખ્યા લખી શકો। અને આ વાત આપણે ધોરણ 9માં પણ કરી ચૂક્યા છે, એટલે વિસ્તારપૂર્વક વાત ન કરતાં આપણે અલંકારના પ્રકાર વિશે જોઈએ। ધોરણ 9ની અંદર આપણે અલંકાર તેને અને અલંકાર અને તેના પ્રકાર, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર વિશે ભણી ગયા છે। તો આજે આપણે ધોરણ 9ની અંદર આપણે શબ્દ અલંકારના બે પ્રકાર, વર્ણાનુપ્રાસ અને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ, આ બે પ્રકાર જોયેલા હતા। હવે ધોરણ 10ની અંદર શબ્દાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ, આ બે પ્રકાર જોવાના છે। તો ધોરણ 9નું પહેલાં આપણે રિવિઝન કરી લઈએ, અલંકારનો અર્થ જોયો, ત્યારબાદ આપણે અલંકારના પ્રકાર વિશે માહિતી મેળવીશું અને ધોરણ 9માં શીખ્યા હોવા છતાં ફરીથી આજે આપણે અલંકારના બે પ્રકાર અને શબ્દ અલંકારના ચારે ચાર પ્રકારો વિશે માહિતી મેળવીશું। તો અલંકારના બે પ્રકાર કયા કયા? તો કે એક શબ્દ અલંકાર અને બીજો અર્થ અલંકાર। શબ્દ અલંકાર એટલે શું? અહીંયા સામાન્ય વ્યાખ્યા લખેલ છે કે શબ્દના ધ્વનિનો ચમત્કાર કે સૌંદર્ય, સાદા શબ્દમાં લખેલું છે, શબ્દના ધ્વનિનો ચમત્કાર કે સૌંદર્ય। અને અર્થ અલંકાર એટલે શું? તો કે શબ્દના અર્થનો ચમત્કાર કે સૌંદર્ય। તો આપણે ધોરણ 9ની અંદર જે મુજબ વાત કરી હતી તે મુજબ કે અલંકાર એટલે કે ભાષાની શોભામાં અભિવૃદ્ધિ કરે, ભાષાની શોભામાં વધારો કરે। પરંતુ શબ્દ અલંકાર એટલે શું? તો કે અલંકાર એટલે કાવ્ય કે કાવ્ય પંક્તિની શોભામાં વધારો કરે। તો શબ્દ અલંકાર એટલે કે શબ્દ વડે, શબ્દ અલંકારની સામાન્ય વ્યાખ્યા એવી થાય કે શબ્દ વડે કાવ્ય કે કાવ્ય પંક્તિની શોભામાં વધારો થાય એને આપણે શબ્દ અલંકાર તરીકે ઓળખીએ છીએ। અને અર્થ અલંકારની સામાન્ય વ્યાખ્યા એવી થાય કે અર્થ દ્વારા કાવ્ય કે કાવ્ય પંક્તિની શોભામાં વધારો થાય એને આપણે અર્થ અલંકાર કહી શકીએ। પરંતુ ભાષાની દ્રષ્ટિએ જો શબ્દ અલંકારની વ્યાખ્યા જોવા જઈએ તો કાવ્ય કે કાવ્ય પંક્તિની શોભામાં વધારો કરવા માટે શબ્દની જે અભિવ્યક્તિ વપરાય તેને આપણે શબ્દ અલંકાર કહી શકીએ છીએ અથવા તો કહીએ છીએ, અથવા તો શબ્દ દ્વારા કાવ્ય કે કાવ્ય પંક્તિની શોભામાં વધારો કરવામાં આવે એને શબ્દ અલંકાર કહી શકાય। તો અર્થ અલંકાર તો કે કાવ્ય પંક્તિની શોભામાં વધારો કરવા માટે અર્થનો ઉપયોગ થાય અથવા તો ભાષાની જે અભિવ્યક્તિ એટલે કે અર્થની જે અભિવ્યક્તિ વપરાય એને આપણે અર્થ અલંકાર કહી શકીએ। ધોરણ 9માં તમને અલંકારની વ્યાખ્યા લખાવી છે, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર એ અલંકારના બે પ્રકાર છે અને શબ્દ અલંકાર અને અર્થ અલંકારની વ્યાખ્યા પણ આપણે જોઈ છે। આ ફરીથી તમને રિવિઝનમાં ત્યાં ચાલી રહ્યું છે। પછી તો કે શબ્દ અલંકારના પ્રકાર કેટલા? શબ્દ અલંકારના ચાર પ્રકાર છે અને અર્થ અલંકારના ધોરણ 9ની અંદર આપણે
પાંચ પ્રકારોનો અભ્યાસ કર્યો હતો. તો આજે આપણે શબ્દાલંકારના જે ચાર પ્રકાર છે એ ચાર પ્રકાર વિશે માહિતી મેળવવાના છીએ. તો શબ્દાલંકારનો પહેલો જ પ્રકાર છે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર. વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર પહેલો જ પ્રકાર છે. તો તમને થોડી ઘણી માહિતી મળી ગઈ હશે આપણે ધોરણ નવમાં અભ્યાસ કર્યો એ મુજબ, અને તમને બધાને કદાચ ખબર પણ હશે. પણ જે લોકો પાસે નોટબુક નથી એમના માટે છે, અને આ રિવિઝન માટે પણ છે કે ધોરણ દસમાં પણ તમને પૂછાઈ શકે એવી શક્યતા ખરી. તો કે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર એટલે શું એના વિશે આજે આપણે જોઈએ. તો શબ્દાલંકારનો પ્રકાર એક વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. તો કે વાક્યમાં એકનો એક વર્ણ શબ્દના આરંભે બે કે તેથી વધુ વખત આવે. આગળ આપણે જોયું છે કે વાક્યમાં એકનો એક વર્ણ શબ્દના આરંભે બે કે તેથી વધુ વખત આવે, એટલે કે વાક્યમાં એકનો એક અક્ષર એ શબ્દની આરંભે એ શબ્દનું એ અક્ષરનું પુનરાવર્તન થતું જોવા મળે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર બને છે. અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અહીંયા ઉદાહરણ એક આપેલું છે, અને ઉદાહરણ એકમાં લખેલું છે કામિની કોકિલા કેરી કુંજન કરે. કામિની કોકિલા કેરી કુંજન કરે. તો અહીંયા આ પ્રથમ વાક્યમાં પ્રથમ પંક્તિમાં જે કામિની છે એમાં ક આવેલો છે, કોકિલાનો ક, કેરીમાં ક, કુંજનમાં ક, આવી રીતે આખી પંક્તિમાં આવી રીતે આખી જ પંક્તિમાં કામિની આખી પંક્તિમાં જે પાંચ શબ્દ છે એ પાંચે પાંચ શબ્દોનો પ્રથમ અક્ષર આપણને ક જોવા મળે છે. તો અહીંયા ક વર્ણનું વારે વારે પુનરાવર્તન થાય છે તેથી આ વર્ણસગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો અહીંયા આપેલું છે કારા કરમનો કાળો મોહન, કાળું એનું કામ. વ્યાખ્યા શું આપેલી છે કે વાક્યમાં એક જ વર્ણ બે કે તેથી વધુ વખત આવે અથવા તો વારે વારે પુનરાવર્ત થાય તો તેને આપણે વર્ણસગાઈ અલંકાર તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીંયા ક ક ક ક અને ક, કારા કરમનો કાળો મોહન, કાળું એનું કામ, આ ક વર્ણનું વારે વારે પુનરાવર્તન થાય છે તેથી આ વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર છે. નંબર ત્રણ ઉપર છે નત્વર નિરખ્યા નેણ. અહીંયા નત્વર નિરખ્યા નેણમાં ત્રણ વખત ન વર્ણનું પુનરાવર્તન થાય છે જે તમને લાલ અક્ષરથી અલગ દર્શાવ્યા છે. તો કે ન વર્ણનું વારે વારે પુનરાવર્તન થાય છે આથી આ વર્ણસગાઈ અલંકાર બને છે. તો કે કાવ્ય પંક્તિમાં એકના એક વર્ણનું પુનરાવર્તન થતું હોય, વર્ણ એટલે અક્ષર શબ્દ નહીં, તો કે એકના એક વર્ણનું વારે વારે પુનરાવર્તન થતું હોય ત્યારે વર્ણસગાઈ અલંકાર બને છે. અહીંયા વર્ણસગાઈ અલંકારના સાત ઉદાહરણ આપ સૌ જોઈ શકો છો. તો એ સાત ઉદાહરણની અંદર ચોથું ઉદાહરણ જાગ જગન જપ, આ ઉદાહરણમાં જ વર્ણનું પુનરાવર્તન થાય છે. ત્યારબાદ પાંચમું ઉદાહરણ કાકાએ કાકીને કહ્યું કાચના કબાટમાંથી કાચું કચુંબર કાઢી લાવ. તો અહીંયા ક વર્ણનું વારે વારે પુનરાવર્તન થાય છે આથી તે વર્ણસગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ઉદાહરણ તરીકે
તમે પણ લખી શકો, ચંડુ કે ચાચા ને ચંડુ કી ચાચી કો ચાંદી કી ચમચી સે ચાંદની રાત તમે ચતની ચતો। તો આ એ વર્ણસગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર છે। હવે આપણે બીજા અલંકાર પર જઈએ, શબ્દાનુપ્રાસ કે યમક। આપણે ધોરણ નવની અંદર બે અલંકાર જોયા, કયા કયા? ધોરણ નવની અંદર પહેલો અલંકાર એટલે કે વર્ણસગાઈ, અને બીજો અલંકાર જોયો પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ। તો આપણે અત્યારે ત્રીજો અલંકારમાં આમાં જે હેડિંગ આપેલું છે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ, આ પણ આપણે ધોરણ નવની અંદર જોયો છે, તો એના વિશેની માહિતી મેળવી લઈએ। તો અહીંયા આપેલું છે કે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર, એની વ્યાખ્યા છે, જ્યારે કોઈ પંક્તિમાં પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ, પ્રથમ ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ પ્રાસ ધરાવતા હોય, ત્યારે તે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે। આપણે ધોરણ નવમાં ચરણ એટલે શું, ચરણ કોને કહેવાય એના વિશેની માહિતી મેળવી છે। ચરણ એટલે શું, ચરણ કોને કહેવાય એની માહિતી મેળવી છે। ત્યારબાદ આજે આપણે પ્રાસ સાંકળી અલંકાર ફરીથી જોઈ રહ્યા છીએ, ત્યારે તમને કીધું તેમ પ્રથમ ચરણનો અંતિમ શબ્દ અને દ્વિતીય ચરણનો પ્રથમ શબ્દ બંને વચ્ચે પ્રાસ જોવા મળે ત્યારે પ્રાસ સાંકળી અલંકાર બને છે। તો અહીંયા પણ ઉદાહરણ આપ્યું છે, હરિના જંતો મુક્તિ માગે, માગે જન્મ જન્મ અવતાર। અહીંયા પ્રથમ ચરણ કયું છે, તો કે હરિના જંતો મુક્તિ માગે, અને પ્રથમ ચરણનો છેલ્લો અક્ષર માગે, પ્રથમ ચરણનો છેલ્લો અક્ષર છે માગે, અને દ્વિતીય ચરણનો પહેલો અક્ષર માગે જન્મો જન્મ અવતાર રે, દ્વિતીય ચરણનો પ્રથમ અક્ષર પણ માગે છે। તો અહીંયા આ ચરણમાં પ્રથમ, આ પંક્તિમાં પ્રથમ ચરણનો છેલ્લો અક્ષર અને દ્વિતીય ચરણનો પહેલો અક્ષર બંને પ્રાસ ધરાવે છે, તેથી આ પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર કહેવાય છે। નંબર બે, ભયની કાયાને ભૂજા નથી, નથી વરી સંશયને પાખ, આ બંને પણ પ્રાસ ધરાવે છે। ઉદાહરણ ત્રણ જોઈએ, ઉદાહરણ એક અને ઉદાહરણ બે બંને એક સમાન છે તેથી તમે સમજી શકો, પરંતુ ઉદાહરણ ત્રણ પ્રાસ કોને કહેવાય, તો બાપુજી મંદિરે આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ। અહીંયા પ્રથમ ચરણનો છેલ્લો અક્ષર કયો છે, તો કે પ્રથમ ચરણનો છેલ્લો અક્ષર છે આવ્યા, અને દ્વિતીય ચરણનો પ્રથમ અક્ષર કયો છે, દ્વિતીય ચરણનો પ્રથમ અક્ષર છે લાવ્યા। તો અહીંયા પ્રથમ અક્ષર, પ્રથમ ચરણનો છેલ્લો અક્ષર આવ્યા અને દ્વિતીય ચરણનો પહેલો અક્ષર લાવ્યા બંને પ્રાસ ધરાવે છે। આવ્યા અને લાવ્યા આ બંને અંદરોઅંદર પ્રાસ ધરાવે છે, તેથી આ પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર તરીકે ઓળખાય છે। ચોથા ઉદાહરણની અંદર, પ્રેમ પદાર્થ અમો પામીએ, વામીએ જન્મ મરણ ઝંઝાર, પામીએ અને વામીએ વચ્ચે પ્રાસ છે, આથી તે આંતરપ્રાસ અલંકાર છે। પાંચમા ઉદાહરણમાં, ઘેર પધાર્યા હરિ ગુણ ગાતા, વાતા તાલને શંખ મૃદંગ, તો આ બંને વચ્ચે પણ પ્રાસ જોવા મળે છે, આથી આ પણ પ્રાસ સાંકળી અલંકાર છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચર્સમાં આપણે અલંકાર અને અલંકારના બે પ્રકાર, શબ્દ અલંકાર અને અર્થાલંકાર વિશેની વાત કરી, ત્યારબાદ આપણે શબ્દ અલંકારના બે પ્રકાર જોયા। શબ્દ અલંકારના બે પ્રકાર કયા, તો કે વર્ણાનુપ્રાસ કે પ્રાસ સાંકળી અને વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ, અને બીજું
વર્ણાનુપ્રાસ કે પ્રાસ સાંકળી અને બીજો અલંકાર કયો જોયો? પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું જ ભણીશું. હવે આપણે નવા લેક્ચરમાં મળીશું અને તેની સાથે આપણે શબ્દ અલંકારના બીજા બે પ્રકાર, શબ્દાનુપ્રાસ કે યમક અને ચોથો પ્રકાર અંત્યાનુપ્રાસ કે પ્રાસાનુપ્રાસ, એ બંને પ્રકારો વિશેની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપ સૌને યોગ્ય રીતે સમજ પડી હોય એવી આશા રાખું છું અને આ સાથે વિરમું છું. થેન્ક યુ સો મચ.